કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉનમાં રોજ કમાઈને ખાનારા એવા શ્રમિકોની હાલત ખૂબ જ દયાજનક બની જવા પામી છે, જ્યારે સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને થયું છે. રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એવા શ્રમિકોને લોકડાઉનની સ્થિતિમાં તેમના પરિવાર સાથે બે ટાઈમનું જમવાનું મળી રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સામાજિક સંસ્થાના સહયોગથી 600થી વધુ રાશન કીટ બનાવીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા તેમજ ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. સંકટ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને લોકોએ સરાહના કરી હતી. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારી, નવસારી જિલ્લા પોલીસ અને અન્ય સહયોગી દાતાઓની મદદથી આજે જે આર્થિક રીતે નબળા રિક્ષા ચાલકો છે એમને કીટ વિતરણનું કામ કરવામાં આવેલ છે અને આગામી દિવસોની અંદર પણ જે જે સમાજના નબળા અને જરૂરિયાત વર્ગવાળા લોકો હશે એમને આ કીટ વિતરણની પ્રવૃત્તિ ચાલુ રહેશે. શું નામ આપનું? મારું નામ રાકેશ પટેલ છે. હાલમાં લોકડાઉનના પગલે છેલ્લા એક મહિનાથી જે રિક્ષા ચાલક ઘરે બેઠા છે, જીવન જરૂરિયાતની વસ્તુની તકલીફ પડતી હતી, એના માટે જિલ્લા પોલીસ તરફથી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ચોખા, દાળ, લોટ, તેલ અને જેવું પ્રકારનું ખાંડ જેવી પ્રકારની અનાજો આપવામાં આવ્યું છે એ બદલ અમે એમના આભારી છીએ.